ઓમ નમઃ શિવાય. બાળ મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? ગુડ મોર્નિંગ. તો જો આપણે ડણો મહાડો સાધ્ય પોથીમાં આપણે કરી ગયા, હવે નોટબુકમાં કરવાનો છે. તો ડસે ડમરું, ડમરું એટલે ડમરું જ થાય. શું થાય? ડાકલું. જે શંકર ભગવાનનું ત્રિશુળને લગાવેલું હોય છે એ ડમરું તમે બધાએ જોયું જ હશે. તો આપણે ડનો મહાવરો એક આખા પેજમાં કરવાનો છે. તો ચલો સ્ટાર્ટ કરીએ ને આપણે. તો બોલતા જવાનું અને લખતા જવાનું, અને ધીમે ધીમે તમારે પેન્સિલથી લખવાનું, એટલે તમારે ભૂલ ના પડે, અને ભૂલ પડે તો રબર જોડે રાખવાનું, એટલે તમારે વાંધો આવે નહીં, અને નોટબુક એકદમ ચોખ્ખી રાખવાની. તો ચલો ડનો મહાવરો કરીએ. તો ડ સે ડમરું, 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 ડ સે ડમરું. તમારે ધીમે ધીમે લખતા જવાનું અને બોલતા જવાનું. શું બોલશો? ડ સે ડમરું, ડ સે ડમરું, ડ સે ડ સે ડમરું, 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 ડ સે ડમરું. તો આ થયો ડનો મહાવરો. તો તમારે ડ સે ડમરું એ રીતે બોલતા જવાનું અને લખીને એનો મહાવરો કરવાનો, અને ડનો મહાવરો તમારે એક આખા પેજમાં તમારે મસ્ત સુંદર એવા અક્ષરે કરવાનો, એટલે સારું દેખાય. હવે આપણે નેક્સ્ટ શું કહે છે જુઓ. તો કે ડ ને ડ થી શરૂ થતા શબ્દો સાથે જોડો. અહીંયા જુઓ, વચ્ચે મેં ડ લખ્યું છે અને ફરતી શબ્દો લખ્યા છે. તો એમાં જે ડ થી ચાલુ થતા હોય એને આપણે જોડવાના છે. તો જુઓ, અહીંયા ડ આપેલો છે. તો જુઓ પહેલો કયો છે? ગાજર. તો અહીંયા જોડવાનું આવશે ના આવે? પછી અહીંયા જુઓ બીજું શું છે? ડમરું. તો ડ સે ડમરું, પહેલો અક્ષર ડ છે ને એમાં, તો ડ સે ડમરું. તો જોઈ આ રીતે કરવાનું. પછી જુઓ ડફલી. તો ડ સે ડફલી, ડ સે ડફલી. તો અહીંયા પણ આપણે જોડીશું. તો જુઓ ડ સે ડમરું, ડ સે ડફલી. પછી જુઓ ચમચ. તો અહીંયા જુઓ ચ થી ચાલુ થાય છે એટલે જોડવાનું નહીં. પછી ડ લિયા. તો જુઓ પહેલો મૂળાક્ષર ડ છે ને, તો જોડવાનું. તો ડ સે ડલિયા. તમારે આ રીતે બોલતું જવાનું અને જોડતા જવાનું, એટલે તમને ખ્યાલ પડે કે ડ થી કેટલા શબ્દો બને છે. હવે જુઓ મછલી. તો અહીંયા જુઓ મ છે, તો આપણે મ ક્યાં મ શોધવાનો નથી, આપણે ડ થી શોધવાના છે. તો મછલી. પછી જુઓ ડગર. તો ડ થી ચાલુ થાય છે ને, જુઓ તો ડ સે ડગર. તો જોડીશું અહીંયા. તો ડ સે ડગર. પછી ગામ. તો અહીંયા જો ગાથી ચાલુ થાય છે એટલે એ આવશે નહીં. તો આપણે ડ થી કેટલા શબ્દો બન્યા? તો ડ સે ડમરું, ડ સે ડફલી, ડ સે દલિયા ઓર ડ સે ડગર. તો ચાર શબ્દો બન્યા ને, ડમરું, ડફલી, દલિયા અને ડગર. તો આ રીતે તમારે જો પરીક્ષામાં બી પૂછાય તો તમારે ચિત્રો આપેલા હશે, ચિત્રોના નીચે આ શબ્દો લખેલા હોય. તો તમારે જેમ કે ડ છે તો ડ થી ચાલુ થતા હોય તેવા ચિત્રો સાથે
જોડો એવું પણ હોય, કાં તો અમે લખી છે ને કે ડ ને ડથી શરૂ થતા શબ્દો સાથે જોડવાનો, તો શબ્દો સાથે જોડવાનું પણ આવે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા કયો શબ્દ છે અને શેની સાથે જોડવાનો છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે જુઓ નેક્સ્ટ કે ડથી જુદા અક્ષર ઉપર ચોકડી કરવાની છે. તો અહીંયા આમાં ડ હોય એના પર ચોકડી નહીં કરવાની, પણ જે ડના સિવાયના બીજા હોય એના પર આપણે ચોકડી કરીશું. તો અહીંયા જુઓ ડ, તો ડ ઉપર કરશો ના આવે. પછી છ, તો છ ઉપર આપણે ચોકડી મારીશું. પછી ડ, તો ડ ઉપર નહીં આવે. પછી ચ, તો ચ ઉપર ચોકડી. પછી ત, તો ત ઉપર આવે, ત ઉપર ચોકડી આવશે ને, હા તો ચોકડી. પછી જુઓ ટ, તો ટ ઉપર ચોકડી કરવાની ને, હા કે ના કરવાની, તો ટના પર ચોકડી. પછી ઠ, તો ઠના પર પણ ચોકડી. પછી ડ, તો ડ ઉપર કરવાની, હા કે ના બોલો, તો કરશો તમે બધા, નહીં કરવાની ડ ઉપર. પછી થ, તો થ ઉપર ચોકડી. પછી જુઓ ડ, તો ડ ઉપર કરશો ના આવે. પછી અહીંયા ફરી ડ આવે, જુઓ તો ડ ઉપર કરવાની, નહીં કરવાની. પછી હ, તો હ ઉપર ચોકડી. પછી ઈ, તો ઈ ઉપર ચોકડી. પછી ડ, તો ડ ઉપર નહીં કરવાની. પછી ઢ, તો ઢ ઉપર પણ ચોકડી. તો જુઓ હવે એમાં કેવા ડ દેખાય છે, તો જો દેખાય છે ને ડ, બીજા બધા અક્ષર ઉપર આપણે ચોકડી કરી એટલે આપણને ડ કેવો દેખાયો. તો જુઓ કેટલા ડ થયા, એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો આમાં આટલા અક્ષરમાંથી છ ડ હતા અને બીજા બધા પર આપણે ચોકડી કરી. હવે નેક્સ્ટ શું છે જુઓ, તો શબ્દમાંથી ડ શોધી તેના ઉપર રાઉન્ડ કરો. તો શબ્દો આપેલા છે, તો કયા કયા શબ્દો છે, તો પહેલાં પેડ, પછી લડકા, ઠંડ, ખીડકી, પહાડ, ડરના. તો આ છ શબ્દો છે, એમાંથી આપણે ડ શોધવાનો છે અને એના પર રાઉન્ડ કરવાનું છે. ડ હોય એના પર જ રાઉન્ડ કરવાનો, આખા શબ્દ પર રાઉન્ડ કરવાનું નહીં. તો પેડ, તો આમાં ડ ક્યાં છે જુઓ, તો એ આ રહ્યો, તો ડ દેખાય ને. પછી લ ડ કા, તો આમાં ડ ક્યાં છે, વચ્ચે. તો તમારે થોડું છૂટું લખવાનું એટલે ખબર પડે. પછી ઠંડ, તો ડના પર રાઉન્ડ. પછી ખી ડ કી, તો ડ ક્યાં છે, વચ્ચે છે આમાં, તો ડ ઉપર રાઉન્ડ કરવાનું. પછી પહાડ, તો ડના ઉપર રાઉન્ડ કરીશું. પછી ડ ર ના, તો આમાં ડ ક્યાં છે, જો પહેલું જ છે, તો ડના પર રાઉન્ડ કરવાનું. તો જુઓ પીડ, લડકા, ઠંડ, ખીડકી, પહાડ, ડર ના, તેમાં ડ હતો એના પર આપણે રાઉન્ડ કર્યા. હવે જુઓ નેક્સ્ટ કે ડ પરથી શબ્દો લખો અને વાંચો. તો જુઓ ડ સે ડગર, પછી ડ સે ડમરુ, પછી ડ સે ડકાર, ડ સે ડફલી, ડ સે દલિયા. તો આ શબ્દોને આપણે બીજી એકવાર લખીએ, તો ડ સે ડગર, ડ સે ડમરુ, પછી ડ સે ડકાર, ડ સે ડફલી, ડ સે ડલિયા. તો આ થયા ડવાળા શબ્દો. તો તમારે લખતા જવાનું અને બોલતા જવાનું એટલે આવડી જાય. તો તમારે નોટબુકમાં ડનો, તમારે નોટબુકમાં જુઓ આટલું તમારે નોટબુકમાં લખવાનું રહેશે અને ડનો મહારો તમારે ખાસ એક આખા પેજમાં કરવાનો છે. અને પછી આ જે ડથી શરૂ થતા શબ્દો સાથે જોડવાના છે, પછી ડથી જુદા અક્ષર પર ચોકડી કરવાની છે, ડ સુધી તેના પર રાઉન્ડ કરવાનું છે અને ડથી ચાલુ થતા શબ્દો આપણે લખવાના છે. તો આટલું તમારે નોટબુકમાં કરવાનું રહેશે. ઓમ નમઃ શિવાય.